એબીપી અસ્મિતા પરિભ્રમણમાં સમગ્ર ગુજરાતમાં ફરતા ફરતા નવા નવા લોકોને મળીએ છીએ, નવી નવી જગ્યા જોઈએ છે. ભારત દેશ આઝાદ થયો પછીથી દેશે અને ગુજરાતે અનેક નેતાઓ જોયા, મહાન નેતાઓ જોયા, ક્યાંક વામણા નેતાઓ જોયા, ક્રાઉડ પુલર જોયા, ઇન્દિરા ગાંધી, નહેરુ અને સાંપ્રત સમયમાં નરેન્દ્રભાઈ મોદી, વચ્ચે વચ્ચે રાજનારાયણ જોયા, મુલાયમસિંહ જોયા, સાઉથમાં ભગવાનની જેમ પૂજાતા જયલલિતાને જોયા, કરુણાનિધિને જોયા, બંગાળમાં મમતા બેનર્જી છે. નેતાઓ અલગ અલગ ટાઈપના હોય છે, ગુજરાતમાં પણ નેતાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કોઈ ખૂબ બોલકા હોય છે, કોઈક બહુ ઓછું બોલે છે, કોઈ સખત કામ કરે છે, કેટલા ખાલી ડોળ કરે છે. આજે અમે ગારિયાધારમાંથી પસાર થયા અને એક એવા નેતાને મળવા જઈ રહ્યા છે કે એની બાજુમાંથી તમે જો 5-7 વખત પસાર થઈ જાઓ તો ખ્યાલ પણ ના આવે કે આ જુવાન આ વિસ્તારનો ધારાસભ્ય છે. એને બંને જાયન્ટ પાર્ટીઓ, બે જાયન્ટ પાર્ટી એટલે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારને માત આપી છે. આપણે મળવાના છીએ આ બાય ડિફોલ્ટ રાજનીતિમાં આવેલા, બાય ડિફોલ્ટ કેવી રીતે, અકસ્માતે કેવી રીતે, એમની સાથે વાત કરીશું. આપણે મળવા જઈ રહ્યા છીએ સુધીરભાઈ બી વાઘાણી, તુલસી પાન સેન્ટર, આ એમનું કાયમનું એડ્રેસ છે. કોઈને કાંઈ પણ કામ હોય તો અહીંયા આવી તે 24 કલાક ઉપલબ્ધ છે, ડાઉન ટુ અર્થ છે, લો પ્રોફાઇલ છે. ભાગ્યે જ કહે છે કે એક તો એ કોઈ મને મારું ઇન્ટરવ્યુ લેવા બહુ ઓછા આવે છે, એને બહુ રસ નથી. સુધીરભાઈ સાથે નોન પોલિટિકલ વાત કરવી છે, એનું રાજનીતિમાં આવવું, આગામી સમયમાં એનો પ્લાન શું છે. સુધીરભાઈ, એબીપી અસ્મિતા બોલ બચ્ચનમાં આપનું સ્વાગત છે. અમે ક્યારેય કોઈનું કરતા નથી, આજ ખબર નહીં, આજ મને એમ થયું કે તમારું સ્વાગત કરવું જોઈએ. તો રાજનીતિમાં આમ તમને જોઈને લાગે નહીં ધારાસભ્ય છે, અમારા કેમેરામેને એકવાર જોયેલા એટલે યાદ આવી ગયું. સાથે એક મિત્ર છે, મને કે આ નહીં હોય બીજા કોઈ કશે. ના, એવું જરૂરી નથી હોતું કે નેતા હોય સૂટ પહેર્યા હોય, બૂટ પહેર્યા, કોટી પહેરી, કોટી પહેરી હોય, ડોળ કરતા હોય, ઘણી પ્રકારના નેતાઓ હોતા હોય છે. એટલે એવું જરૂરી નથી હોતું કે નેતાઓ થઈને આપણે આપણો પહેરવેશ ફેરવવો પડે. સુધીર વાઘાણીનું રાજનીતિમાં બાય ડિફોલ્ટ, તમે પહેલાં મને કીધું ને, અચાનક આવવું થયું. એક નાનકડી એવી વાર્તા છે જે અમે સાંભળી છે કે કોઈ મેણું માર્યું કે એવું હોય તો થઈ જાય ને ધારાસભ્ય, તો નક્કી કરીને કેવી રીતે થઈ ગયા? કેજ્યુઅલ હસી મજાકમાં કીધું હોય કોઈ મિત્રએ કે ઇલેક્શન ન જીતાય કે ભાઈ આમાં 3 તાલુકા આવે આ તે, તો લડવાનું એક વાર નક્કી કર્યું કે મજાક મજાકથી નથી. તો ત્યાર પછી ઇલેક્શન લડ્યા અને રિઝલ્ટ તમે જોઈશું. 156 ભાજપ જીતી, કોંગ્રેસ ગોતું, તમારી બહુ ઓછી સીટ આવી, તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, આપ કેમ પસંદ કર્યું? આપ નવું હતું, વિચારધારા, વિચારધારા આપની જે હતી એ સારી હતી. ફેસબુક દ્વારા, ટીવીઓ દ્વારા જોયું હોય છે, એટલું બધું એ વખતમાં આપ ગુજરાતમાં છકરી નહોતું. પણ એક તો ખાસ કરીને જે ગારીધરની જનતા છે કે સમગ્ર રાજ્યની જનતા હોય, તો અને 3 પક્ષો લડતા હોય તો ચોક્કસ બેનિફિટ મળતો હોય છે. કેમ આપણે ફોર એક્ઝામ્પલ કોઈ ગુજરાતમાં 3 પક્ષ હાલતા નથી, ચોક્કસ હાલ્યા ભૂતકાળ છે, એને વર્તમાન કાળ ન ગણાવી શકાય. તમારી પોતાની વિચારધારા હું, સુધીર વાઘાણીને જો મત આપે તો કોને આપે? કોંગ્રેસને આપે કદાચ. આટલું ધારાસભ્ય છે આપના છે, આટલા બધા લોકો વંડિયું ટપી રહ્યા છે, એમાં ફેરાય નથી. પ્રામાણિક માણસ છે, એને કીધું હું તો કોંગ્રેસના, એની વિચારધારા કોંગ્રેસની છે, તો કોંગ્રેસ હવે પછી કોંગ્રેસમાં લડશો કે હવે લડવાનું જ નથી? નહીં, આગળના સમયમાં ઇલેક્શન લડવું એવો કોઈ અમારો આજે કોઈ વિચાર નથી. લોકોને પૂછીશ તમારા કામથી કેવું છે, તમને પોતાને ધારાસભ્ય તરીકે કેવું લાગ્યું આ કામ? સોશિયલ વર્ક પહેલાં કરતા, તમારી થોડી સોશિયલ વર્કની મને ટૂંકમાં જલ્દી જલ્દી માહિતી આપી, કયા ટાઈપની સમાજસેવા કેટલા વર્ષોથી કરો છો? છેલ્લા 15 વર્ષથી અમે સોશિયલ કામ કરતા આવીએ છીએ. ખાસ કરીને જે અમારું મિત્ર સર્કલ છે, બધું સારું અને સદ્ધર છે, તો કોઈ જરૂરિયાતમંદ લોકો કે જેવા કે કોઈ છોકરાઓ હોય, સ્કૂલની ફી ભરવામાં ઘટતા હોય, કોઈને દવાખાનાનું અનફોર્ચ્યુનેટલી કામ આવી ગયું હોય, કોઈને આર્થિક સંકળામણ હોય, તો એવી અમે ઇલેક્શન પહેલાં મદદ ઘણા ટાઈમ થા કરતા આવતા હતા. ધારાસભ્ય થયા તો લોકોની અપેક્ષા વધી ગઈ એવું ખરું? ચોક્કસ લોકોની અપેક્ષા વધી જાય, એનું કારણ છે કે જે લોકો પહેલાં ઓળખતા એના કરતાં અત્યારે ઘણા વધારે ઓળખે અને
તમારા રેખા મીડિયાના માધ્યમથી પણ અમને ખબર પડતી હોય છે કે ભાઈ કોઈ સોશિયલ કામ કરે છે તો વધી જતી હોય, પછી ગામના લોકો છે કે વિસ્તારના લોકો છે એની અપેક્ષા એક નવા ધારાસભ્યથી વધારે હોતી જ હોય છે અને અપેક્ષાઓ પણ ઘણી ઘણી બધાની છે. સુધીરભાઈ સાથે વાત કરતા પહેલા કેટલાક મિત્રો છે એમને આપણે પૂછીએ, એમને એમના ધારાસભ્ય કેવા લાગે છે. ચાચા શું નામ આપનું? દીપકભાઈ. દીપકભાઈ તમે કેટલા વર્ષ હતા? તમારી ઉંમર કેટલી હતી? 52. 52 વર્ષમાં ઘણા રંગ જોયા છે, ઘણા ધારાસભ્યો જોયા છે. આવો પેલા ભેળ્યો તો? નહીં નહીં, ક્યારેય નહીં. બીજા ધારા ઉભા થઈ જાવ એટલે થોડુંક મારી હાર હાર ઉભા. આ પેલા ધારાસભ્યો હોય કેવા હોય? હવે એ તો વર્ણન નહીં કરી શકું, આની જેવો મળશે નહીં એમ નહીં. આમ ધારાસભ્ય હોય એ કોટી પહેરી હોય હારે 15મી આહાવ એમને માઇલેજ સાદાઈ હતી. બસ એ સાદાઈ એનું જીવન જ એવું છે, કોઈ એને કોઈ આડંબર આ કોઈ વસ્તુ નહીં. નહીં કામગીરી કેવી કરે? કામગીરી સરસ, હોશિયાર છે. હોશિયાર એમ. લોકો રાજી છે? રાજી એમ. હા બીજું શું કહેવા માંગે છે? બસ એ તો કહેવા માં નથી લડવું તો હવે નહીં. એ આ 500 પૂરા કરશે એમ કહેશે. 5 તો પૂરા કરશે પણ પછી? પછી ના પડે છે. તો તમે શું કહેવા? હવે અમે તો કહીએ છીએ આગળ કામ કરો. અમે વધુ એક મિત્ર છે એને પૂછીએ. જી આપનું નામ? કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળે એમને રૂબરૂ મળી શકે છે અને કોઈ પણ કામની એપ્લિકેશન કે કોઈ પણ કામ હોય તો ધારાસભ્યને ફેસ ટુ ફેસ વાત કરી શકે છે. બાકીના નેતાઓને કે ધારાસભ્યોને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે છે અને 10-10 દિવસ સુધી એપોઇન્ટમેન્ટ નથી મળતી. ત્યારે અમારા ધારાસભ્ય માનનીય શ્રી સુધીરભાઈ વાઘાણી 24 કલાક અવેલેબલ હોય છે અને કાર્યાલયમાં કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર જ નથી અને અહીંયા જ બેઠા હોય. અને એ પણ હવે કે મારે આ બધું મારું કામ નહીં ને. અમે તો એવું વિચારીએ છીએ કે સુધીરભાઈ આવતી ટર્મ પણ લડે અને ભવિષ્યમાં રાજકારણ કરે તો સારું છે, કારણ કે આની જેવો ધારાસભ્ય ગારિયાધર તાલુકાને મળવો બહુ મુશ્કેલ છે. અચ્છા ચાચા તમે બેસો, તમને પૂછું. ઊભા થાવ બાબુ. મને સુધીરભાઈના ફટાફટ કામ ગણાવો. હજી તો વર્ષ થયું છે એટલે આમ તો ટાઈમ થોડોક ઓછો. કે સાહેબ હું કામ ગણાવું ને તો એને બચપનથી વ્યક્તિ પહેલાના નહીં અત્યારે ધારાસભ્ય થયા પછી મોટા કામ ક્યાં કર્યા? ધારાસભ્ય થયા પછી મોટા કામ કર્યા સાહેબ, રોડ રસ્તા અને ગ્રાન્ટો લેવા. બરોબર. અત્યાર સુધીમાં તમે એવું સાંભળવું હોય છે કે ભાઈ સત્તાધારી પક્ષના ધારાસભ્ય ન હોય તો એને ગ્રાન્ટો નથી મળતી, પણ વ્યક્તિગત રીતે તમે પ્રયત્ન કરો સાહેબ. બરોબર. પોતાની રીતે પ્રયત્ન કરો અને ગામનું કાંક સારું કરવું છે એ નીતિથી પ્રયત્ન કરો સાહેબ, તો એ સક્સેસ જાય છે સાહેબ. અત્યારે તમે ગામની અંદર તમે, હું તમને કહીશ તો તમને ક્યારેક સાચું લાગશે ક્યારેક ખોટું લાગશે, પણ આપ રૂબરૂ જુઓ. આજથી જો આ સર્કલ છે, આજથી 500-700 મીટર જ આખું છે સાહેબ. આ સર્કલ 27 વર્ષ ત્યાંનું હતું, અત્યારે છે સાહેબ. એવી રીતે ઘણી બધી એવી વસ્તુ છે જે પ્રગતિ કરાવેલી છે. તમે કોનો ફોન આવ્યો? મારું નામ અશોકભાઈ ભરોળિયા. ફોન કોનો હતો? ફોન તો મારા મિત્રનો હતો. ઘરેથી નથી આવ્યો ને? ના ના, ઘરે ઉપાડી લેવાનો. અમારા ધારાસભ્ય નહીં આવે. અમારા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, એમની કામગીરી સરસ છે. જે ગ્રાન્ટ આવે છે 100-100% વપરાય છે, 1 પણ રૂપિયાનું એમાં આમ તેમ નથી થતું. 100-100% ગ્રાન્ટ ગ્રામ્ય વિસ્તારમાં દેવામાં આવે છે અને સરપંચશ્રીઓને સાથે રાખી અને સંકલનમાં રાખી અને કામગીરી કરવામાં. તમે શું કહો ચાચા? હું તો એના પપ્પા જો એમએલએનો ફાધર છે. જો આમાં આપણે ધારાસભ્યના છોકરાઓ નેતાઓના બધાને નહીં બહુ હવા હોય પાવર હોય, અને જો યંગ હોય એમએલએ તેના બાપાને થોડુંક આમ આમ હવામાં હોય. તમે એના પપ્પા છો? મને તો જો ઓળખાણાય નહીં, મને ખબર નહીં. એમ તમારા દીકરા છે? હા, સુધીર મારો દીકરો છે. ધારાસભ્યના દીકરા, આખું પરિવાર ડાઉન રોડ. જ્યારે સુધીરભાઈ ન હોય ત્યારે તમારી તમે કામ કરી દો? તમામ કામ આપણે કરી દઈએ. એમ બોર્ડ ગમે નળનો આવતા હોય, નગર બંધાર, જે બોર્ડ, પોલીસ સ્ટેશન, આપણે ના એવા તમામ કામ કરીએ. સિમ્પલ ખેડૂત માણસ છે, એમને એવું એક કાંઈ પણ હવા કે અહંકાર નથી કે એમનો દીકરો ગુજરાતના 102 ધારાસભ્ય થવું બહુ મોટી વાત છે. પેઢીઓ સુધી લોકો સંઘર્ષ કરે ને ત્યાં. આપણે સુધીરભાઈ પાસે ફરી એકવાર જઈએ. સુધીરભાઈ, સત્તામાં ન હોઉં તો ઘણા કહે છે કે અમે ભાજપમાં નથી એટલે અમને ગ્રાન્ટ નથી મળતી ને કામ નથી થતી. સાચું તો હોય કદાચ અમુક કામોમાં એવું હોતું હોય છે, બાકી જનરલી ગ્રાન્ટો હોય છે એ બધી ફિક્સેડ જ હોય છે.
કે તમામ ધારાસભ્યોને 100થી વધારે ગામો હોય ને 1.5 કરોડ ગ્રાન્ટ મળતી હોય છે, એમથી ઓછા ગામ હોય તો 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળતી હોય, બધા જ ધારાસભ્યોને મળે છે. પણ ઘણા બેનિફિટ ઓફ ડાઉટ જે સરકારના તમે એમ કીધું હોય કે ભાઈ કોઈને વાયડે કરવી હોય આ તે હોય તો એ સત્તાના ધારાસભ્યોને ફ્રી ઓફ ચાર્જ મળતું હોય છે કે ભાઈ સત્તા. તમને અનુભવ છે કે હું તમને એવું થાય ભાજપમાં હોત તો સારું હતું, સત્તામાં હોત તો સારું હતું? ના ના, એવું મને કાંઈ નથી. ક્યારેય કોઈ સંપર્ક કરે કે આવી જાઓ, બે ત્રણ જણા રહેજો, લાડાણી તો હોય ગયા. ના ના, એ તો જો રાજકારણની મહેન્દ્રભાઈ ફેશન છે તો સંપર્ક તો એકાદી બે વાર નહીં, અવાર નવાર અનેકો વાર થયા હોય ને કરતા જ હોય છે. રસ ખરો ફરવામાં? ના ના, હું ફરીને ફાયદો મારા વિસ્તારને શું. એમને તમે સત્તા સ્થાને સત્તામાં આવો તો બેનિફિટ મળે એવું ન હોય? બેનિફિટ મેં તમને પહેલાં કીધું એમ કે બેનિફિટ મળે, પણ વાયડે કરવાના બેનિફિટ મળે. તમે કોઈ અધિકારીને ડરાવી શકો કે ભાઈ મારો મંત્રી છે, મારી સત્તા છે, તો એવા અધિકારોની મારે ક્યારેય જરૂર પડી નથી. પ્રેમથી થઈ જાય, પ્રેમથી જે લીગલાઇઝ જે મેં કીધું એમ જે ધારાસભ્યના કોટામાં ગ્રાન્ટ આવતી હોય મળવા પાત્ર, કે ભાઈ ગઈ વખતે ધારાસભ્યને 1.5 કરોડ ગ્રાન્ટ આપી, 1.5 કરોડ રૂપિયા રોડ રસ્તા માટે આપ્યા, તો જે ગુજરાતના બીજા ધારાસભ્યોને મળ્યા હશે તે મને પણ મળ્યા હશે. સુધીરભાઈ બીજી એક વાત કરું ગંભીર, આમ સુધીર વાઘાણીના માઇન્ડમાં કોઈ પ્રોજેક્ટ, હજી 3.5 વર્ષ છે તમારી પાસે, તો એવું કોઈ ડિઝાઇન છે ગારિયાધરને હું ક્યાં લઈ જઈશ? ડિઝાઇન એટલે ખરેખર મહેન્દ્રભાઈ એક સપના હોતા હોય છે જે અત્યારે પણ છે અને ઇલેક્શન લડ્યા પણ પહેલાં પણ હતા. તો ખાસ ગારિયાધર સપનું શું છે જલ્દી કહો. ગારિયાધર તાલુકો ખાસ કરીને પાણીથી વંચિત છે, જે આની ખેતી હોય છે ને એને પીત માટે પાણી મળી રહેતું નથી. તો જે આ સૌની યોજના છે તો યોજનાઓના પાણી જલ્દીથી જલ્દી મળે એના માટે અમે સંપૂર્ણ પ્રયાસ કરવા માગીએ છીએ. સૌની યોજના આવી છે કે? હા, સૌની યોજના નજીકમાં અત્યારે જ વિકળિયાથી લુવારા સુધીની પાઇપલાઇન મુખ્યમંત્રી સાહેબે જે અમારી રજૂઆતથી મંજૂર કરી છે અને 115 કરોડ રૂપિયાનું મસ્ત મોટું બજેટ પણ મળ્યું છે. પણ તોય ગારિયાધર તાલુકો સંપૂર્ણ રીતે એ પૂરો થતો નથી. એમના હજી પણ 50%થી વધારે ગામો રહી ગયા છે. આવનારા સમયમાં એ ગામોને પાણી મળે એના માટે અમે પૂરા પ્રયત્નશીલ. ઉદ્યોગો નથી, એના માટે રોજગારી માટે કઈ વ્યવસ્થા છે? રોજગારી માટે GIDC છે નહીં અને સ્થાપવાના એવા અમારા પ્રયાસો છે. અમે 3.5 વર્ષમાં પૂરું કરી દેવો કદાચિત, મને પણ ખુદને ખબર નથી, પણ એના માટે હું પ્રયાસ તો ચોક્કસ કરીશ કે 3.5 વર્ષ પહેલાં પૂરા થઈ જાય. ગારિયાધરમાં બીજી શું છે, સરકારે કંઈ અન્યાય કર્યો હોય કે ભાઈ અહીંયા આપણો ધારાસભ્ય નથી એવું કંઈ ખરું? નહીં, હજી સુધી એવું જોવા મળ્યું નથી, હશે તો આવનારા સમયમાં પાછા. સુધીર વાઘાણી પ્રામાણિક માણસ છે, જે છે એ તમે આવે જોઈ આવો. બાબુ, આ ગારિયાધરમાં ખૂટે હું અને છે હું? ખૂટે હું અને છે હું? ખૂટવામાં માગીએ તો ઘણું ખૂટે છે. ઉદ્યોગો તો બિલકુલ છે નહીં. હીરા ઉપર ને ખેતી ઉપર આધારિત છે ગારિયાધર તાલુકો. તો હીરામાં જ્યારે મંદી આવે ત્યારે પરિસ્થિતિ વિકટ થતી હોય છે અને પાણી માટે પણ એવું જ છે. જેમ સુધીરભાઈ કીધું એમ સૌની યોજના માટે પ્રયાસ કરી રહ્યા. નર્મદાનું પાણી આવે? નર્મદાનું પાણી પીવા માટે આવે છે, પણ જે ખેતી માટે આવવું જોઈએ એ છે ને, એની માટે સુધીરભાઈ પ્રયત્નો ચાલુ. મોટો તળાવ ડેમ નજીકમાં કયો? નજીકમાં તો શેત્રુજી ડેમ છે, પણ એનું પાણી અહીંયા આવે નહીં. કોઈ રીતે લાગુ પડે તળમાં કે? નો 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 લાગુ પડે. સુધીરભાઈ, તમે અત્યારે એવું કીધું કે હવે લડવાની બહુ ઈચ્છા નથી, બરોબર? અને જે રીતે હું તમને ઓળખું છું, કદાચ તમે કંઈ ટિકિટ માટે બહુ ફાફા નહીં મારો, અને તમે આમ તો પ્રશાંત કિશોર જેવા છો, કરી દેખાડ્યું હો, બાકી એ માની ગયો. કંઈ આ માણસે ચૂંટણી પહેલાં હું મળેલો એને કીધું કે 100% કે હું જીતી જાય, મારી પાસે આવડત છે. આપણે એમાં નથી પડવું કે એવી રીતે તમે જીત્યા, પણ તમારો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં એવું કોઈ કામ કરીને જવા માંગો છો કે વર્ષો સુધી, પેઢીઓ સુધી લોકો યાદ કરે કે કામ કરે? સ્થાપત્ય નહીં, ડેમ બનાવવું એવું કોઈ પ્લાન છે? સરકારના પૈસા, સરકાર નહીં તમારા મિત્રોના પૈસાથી? ઘણા બધા છે, પણ જો કીધા પછી ન થયા હોય ને તો વોઠવું પડવું પડે. પણ મારા 5 વર્ષ પછીના સમયમાં તમે જોઈ શકો છો, આજે મારે 1.25 વર્ષ થયું છે, તો 5 પૂરા થાય ત્યારે ફરી એકવાર આવો અને ફરી એકવાર સારું થયું હોય છે તો પણ હું તમારી સાથે વાત કરીશ અને મોડું થયું છે તો પણ કરીશ. વોઠવું પડવું એ કાઠિયાવાડી શબ્દ છે, એટલે સંકોચ લજ્જા રાજનીતિમાં હોતો નથી હોતો, પણ સુધીરભાઈને વોઠપનો અનુભવ પડે એટલે વચનો નથી આપતા. અચ્છા, સુધીર વાઘાણી હિસાબ રાખે?
વર્ષમાં કેટલું થયું બધું કેલ્ક્યુલેશન હોય? દેખાવ તો ડોળ તો તમે લાલુ પ્રસાદ જેમ બહુ બહુ આમ કે ઇન્ટેલેક્ટ ઇડિયટ જેવો કરો છો, મને કાંઈ નથી ખબર પડતી. પણ ખબર તો બહુ પડે છે, મને ખબર પડે જે રીતે તમે કેલ્ક્યુલેશન બેસાડ્યું ને મતનું. એટલે સુધીર વાઘાણી હિસાબ રાખે દિવસોનો કે હવે કેટલો ટાઈમ મારી પાસે છે, કેટલું કરવું જોઈએ? નહીં, હિસાબ ક્યારેય એવો પૈસાનો નહીં, સમયનો ને કામનો. સમયનો ને કામનો પણ હિસાબ નહીં. સવારમાંથી જાગીને સાંજ સુધી 24 અવર કામ કરવા માટેનું વિચાર છે. કેટલું થયું અને કેટલું બાકી રહ્યું એ કોઈ પ્લાનિંગ હોતા નથી, પણ સતત સારું કરવા માટેના પ્રયત્નો હોતા. માઇન્ડમાં એક બ્લુ પ્રિન્ટ તો હોય ને, કેટલું કરી દેવું પડશે? બ્લુ પ્રિન્ટ તો બહુ મોટી હતી પણ અત્યારે એટલી પૂરી નથી. એટલે આપણે જે જીતી તમને એમ હતું કે હું આમાં ફટાફટ કરે કામ, થોડુંક ગોકળ ગતિએ થાય. હા, મને એવું હતું જ્યારે જીત્યા પહેલાં કે ભાઈ ઘણું બધું કામ કરવા જોઈએ, કે મારે આમનો નકશો બદલવો, કેટલા બધા સારા કામ કરવા, પણ એટલી બધી સ્પીડેથી થતા હોતા નથી. એક સરકારની પ્રોસેસ હોતી હોય છે, પોણના વર્ષના કામ પોર પોણના પરાર એમ થતા હોય છે. લોકસભામાં શું કરશો? લોકસભામાં જે અમારે ઇન્ડિયા ગઠબંધન છે, તો અમારે ઇન્ડિયા ગઠબંધનના અહીંયા અમરેલી લોકસભા પરથી ઝેનીબેન ઠુમર ઉમેદવાર છે, એને સંપૂર્ણપણે અમે ટેકો આપશું. લીડ નીકળશે? તમને કેટલી લીડથી જીતી? હું 5000ની લીડેથી જીત્યો હતો. આ વખતે આને કેટલી અપેક્ષા રાખે ઝેનીબેન? મેક્સિમમ આપણે ટ્રાય કરશું, કોઈ ફિક્સ આંકડા કે કોઈ કેલ્ક્યુલેશન કે પંડિત આપણને ના અગાઉ કહી શકીએ, પણ એના માટેના અમે અમારાથી થતા બેસ્ટ પ્રયાસો કરશું અને ઝેનીબેનને અમારાથી પણ વધારે મેક્સિમમ લીડ મળે એવો પ્રયાસ. સુધીરભાઈ, ગયા વખતે તમે એમ કીધું કોંગ્રેસને મત નહીં આપતા, ભાજપને નહીં આપતા, આ વખતે પછી કહેવા જવું પડશે કોંગ્રેસને આપજો, વાંધો નહીં. ના ના, તમારી જાણકારીમાં મહેન્દ્રભાઈ થોડીક બોલ્યું છે, મેં ક્યારેય એવું નથી કીધું. ખાલી તમારા જ મત માંગ્યા હતા? મેં મારા માટે મત માંગ્યો હતો, કોંગ્રેસ અને ભાજપને ના આપતા એવું ક્યારે કીધું? એક માણસને હું ક્યારનો સામે જોઈ, કોણ છે બેઠા બ્લુ શર્ટ વાળા? કોણ છે? ઉમેશભાઈ, મારા મિત્ર. અદભુત માણસ છે, આટલી મોટી હાલે છે, એને કાંઈ પડી જ નથી. તે એનામાં આપણે એની યાર વાત કરીએ, એટલે ભલા માણસ અમે કેટલી મથામણ. બેઠા રહો, એમ જ બેઠા રહે, બેઠા રહે, બેઠા રહે. અદભુત માણસ છે, મારે તમને એમ જ જોવા. અમે અહીંયા 1.25 કલાકથી રાષ્ટ્રની ગારિયાધારની કેટલી ચિંતા કરી, તમે હામું જોયું નહીં ભલામણ? અરે હું હા, હું મારું ક્યારનું જાણું, મોબાઈલમાં એવા રહે ચેટિંગ હાલતું હતું કે ગેમ રમતા? ગેમ રમતા. કેવું ચાલે છે સુધીરભાઈનું કામ? બહુ સરસ સરસ. જરાક જોતા રહેજો યાર, અવડો મોટો કાર્યક્રમ આવતો હોય ને. મારો ભાઈ હશે અમારે, એમાં જોવાનું આવે છે. તો છેલ્લી વાત સુધીરભાઈ સાથે કરી અને યાત્રામાં આગળ તરફ જઈએ. સુધીરભાઈ, એકદમ ઓનેસ્ટલી થી કહી દો, 100% ફરશો નહીં છે કે કાંઈ આમાં નક્કી ન હોય? 100% નહીં ફરું, પણ પછી પોલાણી ઘડી કે અગાઉ કેવું મેં તમને પહેલાં કીધું એ ખોટું છે. જો મારા ઉપર ભરોસો રાખતા હો તમે, એ જે રાખે છે એ 100% માને છે કે સુધીરભાઈ ક્યારે ફરે. અને એકલા જ રહ્યો તો બાકીના 3 હજી, હવે 3 જ રહ્યા ને તમે, હવે કેટલા રહ્યા? હવે 4 ધારાસભ્ય અમે છીએ. એમની લાડાણી ભાઈ ગયા તો 3 ની લાડાણી કોંગ્રેસમાંથી હતા અમારે. આ ભૂપતભાઈ ભાયાણી આપમાંથી, ભૂપતભાઈ ભાયાણી એક બીજેપીમાં જોડાઈ ગયા. 3 રહ્યા? 4. હા, હું ઉમેશભાઈ, સૈતરભાઈ અને હેમતભાઈ. તો ડાઉન ટુ અર્થ, લોકો સાથે જોડાયેલા એકદમ જુવાન માણસ. રાજનીતિની મેં કીધું ને કે અમે નવા રંગ, નવો પ્રદેશ, નવા લોકો મેળવશું. સેંકડો લોકો હોય જે કોટી પહેરેલી હોય, બે માફલર નાખેલા હોય, સિદ્ધાંતોની વાત, રાષ્ટ્રવાદની વાત, એ બધી વાતો કરતા હોય છે. સુધીરભાઈ એનાથી નોખા માણસ છે, લોકોનું કામ કરે છે. ધારાસભ્ય નહોતા ત્યારે કરતા હતા, હવે પણ કરે છે. અત્યારે એમને બહુ હવે રુચિ નથી. કેમ આમ રસ ઉડી ગયો? એક ટાઈમ પાસે જ નક્કી કર્યું હતું કે એક જ વાર લડવી છે, એવું નહોતું. ઘણા બધા સપનાઓ હોય કે ભાઈ રાજકારણમાં મારે આ બધું કરવું છે, પણ રસ ઉડી જવાનું મુખ્ય કારણ એવો કે રાજકારણ લગભગ હું બીજેપી જોઉં તો સત્તા ઉપર છે, તો આજે તમે સમગ્ર ગુજરાતની હાલત જોઈ શકો છો. ક્યાંય પણ શિષ્ટાચાર કે જે બાબા સાહેબ આંબેડકર સંવિધાન લખ્યું કે કોઈ પણ કાયદા હોય આપણા, તો એનું સુસ્તપણે ગુજરાતમાં ક્યાંય પણ પાલન થતું હોય એવું નજરે ચડતું નથી. અને એક ધારાસભ્ય તરીકે પણ આ રોકી શકવું બહુ કઠણ વાત છે, એના માટે પ્રયાસ ચોક્કસ કરશું.
પણ તમે ગુજરાતનું એક પણ મને સેફ્ટ સિટી કે એક પણ સેફ્ટ તાલુકો બતાવો તો હું આજે રાજકારણ કરું. કે જે રાજકારણ બીજેપી પક્ષ કરે છે આજે, તો એમાં ક્યાંય લોકોના કલ્યાણની વાત હોય કે લોકોને સુરક્ષા આપવાની વાત હોય એવું કંઈ હોય તો બતાવો કે જે આજે બીજેપી કરે છે, કાલે અન્ય પક્ષો કરશે. રાજકારણ ખરેખર સમાજ સેવા ક્ષેત્રનું નામ છે, પણ એવું મને એટલું બધું ઊંડેથી લાગ્યું નહીં કે આગળથી કે આમાં એકબીજાનું ઊંચું રાખવાનું, એકબીજાનું ઓલું કરવાનું. સુધીરભાઈને રુચિ ઓછી થઈ જવાનું કારણ એ છે કે એ નથી એમાં સેટ થઈ શકતા. પ્યોર માણસ છે, એને ગમે એ કરે છે. તો નવા રંગ આપને બતાવું છું અને બીજા રંગો જોતા રહેજો. એબીપી અસ્મિતા, બોલ બચ્ચનભાઈ.